એક સમય સુરતની ઓળખ ગણાતો જરી ઉદ્યોગ હવે મૃતપ્રાય અવસ્થામાં આવી ચૂક્યો છે. આ ઉદ્યોગ હવે લઘુ ઉદ્યોગમાંથી એવી પરિસ્થિતિમાં આવી ચૂક્યો છે કે હવે ગૃહ ઉદ્યોગ સમાન બની ચૂક્યો છે. સુરતમાં 2000 કરતાં પણ વધારે જરીના યુનિટો ચાલતા હશે અને તેમાં લગભગ 1.50 લાખ જેટલા લોકો રોજગારી મેળવી રહ્યા છે. તેમાં પણ 70% મહિલાઓ આ ઉદ્યોગ સાથે જોડાયેલા છે. આ ઉદ્યોગ પણ આવનારા બજેટમાં અનેક આશા રાખીને બેઠેલો છે. જરીનો ઉદ્યોગ આજે પણ મૂળ સુરતીઓ કરે છે, પરંતુ ખૂબ જ ગણતરીઓના ઉદ્યોગ હવે સુરતમાં બચ્યો છે. મૂળ સુરતના વિસ્તારમાં આ ઉદ્યોગ એક સમયે ધમધમતો હતો, પરંતુ આજે સુરતમાં અવારનવાર લોકોને ખબર પણ નથી હશે કે સાડીમાં કે ડ્રેસમાં જે પ્રોડક્ટમાં જે જરીનો ટાંકો અથવા તો પટ્ટી લગાવવામાં આવે છે એ સુરતમાં જ તૈયાર થાય છે. આ ઉદ્યોગની અપેક્ષા છે કે કાપડ માટે જે રીતે ટફ જેવી યોજનાઓ લાગુ કરવામાં આવી છે તેવી યોજના જાહેર કરવામાં આવે, સરકાર સીધી રીતે આ ઉદ્યોગ માટે કોઈ યોજના બનાવે જેથી તેને મૃત પ્રાય અવસ્થામાંથી બહાર કાઢી શકાય. આ ઉપરાંત જે જરીની પ્રોડક્ટ પર 12% GST છે તે 5% કરવામાં આવે જેથી લોકોને જરીની પ્રોડક્ટ સસ્તી મળી શકે, મશીનરી માટે સબસિડી મળે તે માટે પણ માંગ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત રિસર્ચ અને ડેવલપમેન્ટ સેન્ટરનું પણ સ્થાપન કરવામાં આવવું જોઈએ. લોકો આ ધંધાને શીખે તો લોકોને આ ધંધામાં આવશે અને બાકી તો જ્યાં સુધી અસલ લોકો કામ કરી રહ્યા છે ત્યાં સુધી જ આ ધંધો છે, પછી સંપૂર્ણ અલુપ્ત થઈ શકે છે. મારું નામ શાંતિલાલ આત્માનંદ જરીવાલા, હું ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ જરી ઇન્ડસ્ટ્રીના પ્રેસિડેન્ટ છું. જરી ઉદ્યોગને લઈને આગામી બજેટમાં શું આપી ડિમાન્ડ? હા, અમારી ડિમાન્ડ એવી છે કે આ જરી ઉદ્યોગની અંદર જે સિલ્ક અને સ્કિલ, જે સ્કિલનો અભાવ છે એ સ્કિલવાળા કારીગરો ઉત્પન્ન થાય અને એ પોતે સારી ક્વોલિટીની જરી બનાવે એને માટે અમો આ સરકાર તરફથી એવી આશા રાખીએ છીએ કે સુરતની અંદર જરી ટ્રેનિંગ સેન્ટર સ્થપાય અને એને માટેનું રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર સ્થપાય એવી અમારી ધારણા છે. GST ઘટાડવાની પણ કંઈ માંગ? હા, હવે હાલમાં અમો 12% GST દર વેઠી રહ્યા છે જેનું ભરણ અમારા ઉદ્યોગ પર ઘણું છે. અમે એવી આશા રાખીએ છીએ કે આગામી બજેટમાં સરકાર આ GST દર 12% છે તે ઘટાડીને 5% કરે એવું અમે ઈચ્છીએ છીએ. કેટલા મશીનો પહેલા હતા ને અત્યારે કેટલા મશીનો? પહેલાં ઓછામાં ઓછા 3000-4000 મશીનો હતા, હાલમાં માત્ર 2000 મશીન ચાલે છે. આ ઉદ્યોગની અંદર 1.5 લાખ લોકો રોકાયેલા છે જેમાં 70% બહેનો કામ કરે છે. સામાન્ય રીતે અન્ય કોઈ પણ વ્યવસાય કે ઇન્ડસ્ટ્રી હોય છે તેની ટ્રેનિંગ અને કારોબારને તેની માહિતી મળી શકે છે, પરંતુ જરી એક એવો ઉદ્યોગ છે કે જે પારંપરિક છે અને વર્ષોથી એક પછી એક વંશને તે આગળ વધારી રહ્યો છે. પરંતુ ખાસ તકલીફ ત્યારે પડી રહી છે કે જરી ઉદ્યોગની તકલીફને કારણે કારીગરોને પગાર ઓછા આપવામાં આવતા હોવાથી કારીગરો કેટલાક ડાયમંડ અને કેટલાક ટેક્સટાઇલ જતા રહ્યા છે, જેથી આ ઉદ્યોગમાં કારીગરોને ખૂબ જ અછત રહે છે. વેપારીઓ પણ GST દર અને કારીગરો યોગ્ય રીતે મળી રહે તે માટે માંગ કરી રહ્યા છે. આપનું નામ? કિશોર અમૃતલાલ જરીવાલા. કિશોરભાઈ, શું કહેશો, જરી ઉદ્યોગ કઈ તકલીફોમાંથી પસાર થઈ રહ્યું છે અને બજેટમાં શું અપેક્ષા છે? કારીગરોને અમને ઘણી તકલીફ છે, સારા કારીગરો છે નહીં અમારી પાસે, અને બજેટમાં અમને બજેટ GST ફાયદો થાય એવું કંઈક સરકાર કરે તો અમને થોડો બેનિફિટ મળે. આગળ જો યોગ્ય સમય પર ગવર્મેન્ટ તરફથી સપોર્ટ નહીં મળે તો ઉદ્યોગને કેટલી તકલીફ પડશે? ઘણી તકલીફ પડશે ને. આ ઉદ્યોગ છે મૂળ પર, એટલે મતલબ પરિસ્થિતિ ખરાબ થઈ જશે ને અમારે આ ધંધામાંથી બહાર નીકળવું પડશે. અત્યારે કઈ કઈ તકલીફો પડી રહી છે ને જેનો સામનો કરી રહ્યા છે? અમે કારીગરોની તકલીફ તો એક છે, મૂળ કાચા માલનો ભાવ વધી રહ્યા છે, અટીસે ભરે ભાવ વધી ગયા છે, એને કારણે અમને બેનિફિટ નથી મળતો. એક પારંપરિક બિઝનેસ છે એટલે નવા લોકો પણ આમાં નથી આવતા. નથી આવતો એનું કારણ છે કે અમારે તો ઘર સુરતીમાંથી છે આ, એટલે અમે અમારા નિસર્ગ જોડાયેલા છે, એટલે નવા કોઈ આવવા તૈયાર નથી. કે આ બહુ હાર્ડવર્ક છે, એની પ્રોસેસ બહુ લાંબી છે. આ એક એવો ઉદ્યોગ છે કે જેમાં મહિલાઓ કારીગર તરીકે સૌથી વધારે છે. આ ઉદ્યોગમાં જરીના મશીનો અને તેની પર કામ કરનાર મહિલાઓ છે, જેથી મહિલા કારીગરો પણ એ જ કહે છે કે અમને આ ઉદ્યોગમાંથી રોજગારી મળી રહી છે, ત્યારે ચોક્કસપણે આ ઉદ્યોગ માટે કંઈક વિચારવું જોઈએ જેથી મહિલાઓને રોજગારી ના છીનવાઈ જાય અને મોંઘવારીમાં પણ તેઓ પોતાનું ગુજરાન ચલાવી શકે. કેમેરામેન સાબિર સૈયદ સાથે કમલેશ સોની, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.